અમદાવાદ રનવે ને અદ્યતન સાથે નવા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા રનવે ની ખાસિયત એ છે કે રનવે થી સાબરમતી નદી સુધી નવ કિલોમીટરની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે જો ભારે વરસાદ થાય અને એરપોર્ટ ઉપર પાણી ભરાય તો એ પાણી રનવે ની બંને તરફ વહી અને સીધું જ ગટરમાંથી સાબરમતી નદીમાં જતું રહેશે અમદાવાદ એરપોર્ટના સાડા ત્રણ કિલોમીટરના રનવે સત્તરમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દરરોજ સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી રનવે બનાવવાની કામગીરી કરવામાં આવે છે એરપોર્ટના આ નવા બનનાર રનવેની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે લાખ મેટ્રિક ટન ડામર વપરાઈ ચૂક્યો છે ત્રણ લાખ ક્યુબિક મીટર માટીકામ થયું છે અને દરરોજ જીસીબી ડમ્પર સહિતના બસો વ્હીકલ સાથે રનવે બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ રનવે બનાવવાની કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો અને રનવે બનાવવાની કામગીરી કરતા સૂત્રોના જણાવ્યા મુજબ ચૌદમી એપ્રિલ સુધીમાં રનવેની કામગીરી પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ઓથોરિટીને સોંપી દેવામાં આવશે એરપોર્ટના રનવેના મુખ્ય પેમેન્ટ અને ડેન્સ બીટ્યુ મિન્સ મેકાડમનું પાંચ સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધું છે ડીબીએમ ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે આ રનવે બનાવવામાં આવે છે જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે આ રનવે ઉપર ત્રણ હજાર પાંચસો પાંચ મીટરની લંબાઈ ટ્રાન્સવર્સ દિશામાં બંને દિશામાં ઢોળાવ ધરાવતો થઈ ગયો છે રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરીથી ઊભો કરવામાં આવી રહ્યો છે જેના પરિણામે રનવેની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે ચૌદમી એપ્રિલ સુધીમાં આ તેને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે